નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ધ્રાંગધ્રા શહેરના સમાજસેવક યુવાને પોતાના જન્મદિવસે 300 ફૂડ પેકેટ વિતરણ કરે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ લાઇફ કેર તથા પ્રાંતિજ સિવિલ ખાતે આઈસીયુ વિભાગમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. તો આ અંગેની જાણ પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલાને થતા પ્રાંતિજ પોલીસ કાફલા સાથે દોડી આવ્યા હતા. તો પ્રાંતિજ ફાયર બ્રિગેડને જાણ થતા તેઓ પણ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા. બગસરા શહેરના ભૂતનાથ મહાદેવ મંદિરમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું, જેમાં મામલતદાર સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા. પંચમહાલના શહેરા તાલુકાના બિલીથા ગામે ખૂની ખેલ ખેલાયો છે. માસિયાઈ ભાઈ બહેનના આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. પોલીસ દ્વારા આ ઘટનાની જાણ થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હત્યારા આરોપી પતિને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. માંગરોળ ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાં 7 વર્ષ પૂર્ણ થતા લોયસ ગામે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. વિશ્વ પર્યાવરણ દિવસે અંબાજીમાં વૃક્ષારોપણ કરાયું, યાત્રાધામ અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કરાયું. ઓક્સિજનની કેટલી કિંમત છે તે કોરોનાએ શીખવ્યું છે, ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે સુરત સૃષ્ટિ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ તેમજ વૃક્ષોનું જતન કરવા માટે શપથ લીધા, સમાજને એક નવો સંદેશો આપ્યો. વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત તુલસી રોપા વાવણી તેમજ જંગલમાં પ્લાસ્ટિક સફાઈ કરાઈ. ઇકબાલગઢ રેન્જ દ્વારા તરેટીથી કેદારનાથ સુધીની પ્લાસ્ટિક સફાઈ કરાઈ. યોગીના જન્મદિવસ પર પીએમ મોદી શાહ કે નડ્ડાએ ન આપી શુભેચ્છા. અનેક બચાવી લેવામાં આવ્યા. પરિવારનો મારો વિખેરાયો, રાજકોટમાં ફ્રૂટના વેપારીનો આપઘાત. રાજકોટમાં રૂપિયા 10 કરોડનો ઉપાડ, બેંકમાં 200 એફડી તૂટી, પોસ્ટમાં 300 ડીડી ખાતા બંધ. કોલકાતા ભાજપ કાર્યાલય પાસે કોઈ બોરી ભરીને બોમ્બ મૂકી ગયો, હડકંપ. પ્રદૂષણ અટકાવવા ગુજરાતમાં 900 સીએનજી સ્ટેશન શરૂ કરાશે. ભારતની રસીને અસરકાર નથી માનતું યુએસએ. કોવેક્સિન કે સ્પુતનિકના ડોઝ લેનારાને બીજી વેક્સિન લેવી પડશે. ભારતના 43 શહેરો પર્યાવરણ માટે ખતરનાક, રિપોર્ટ. વુહાનની લેબમાંથી જ લીક થયો કોરોના વાયરસ, ભારતીય વૈજ્ઞાનિકોએ ચીનની ખોલી પોલ. કોરોનાનો વધુ એક વેરિયન્ટની એન્ટ્રી, લક્ષણ વગરનો ભયંકર રાક્ષસ. સીએમ
વિજય રૂપાણીએ લીધા ફાયર સેફ પર મહત્વપૂર્ણ નિર્ણય. સુરતમાં બ્લેક ફંગસનો કહેર, એક દિવસમાં 11 ઓપરેશન, એક દર્દીની આંખો કાઢવી પડી. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં તમામ બેઠકો પર લડશે આપ. ટ્વિટરે મોહન ભાગવતના એકાઉન્ટ પરથી હટાવી બ્લુ ટીક. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.